મૂડી અને વ્યાજથી પણ વધુ રકમ ચૂકવી હોવા છતાંય બંને પઠાની ઉઘરાણી કરતા હતા અને ધમકીઓ આપી ત્રાસ આપતા હતા, જેથી ફરિયાદ નોંધાતા જ પોલીસે બંને વ્યાજખોરોની ધરપકડ કરી લીધી છે. વસ્ત્રાપુરમાં રહેતા અનિમેશ શ્રીવાસ્તવ ઓઢવમાં સ્ક્રેપના લેવેચનો વેપાર કરે છે. વર્ષ 2017માં વેપારમાં નુકસાન આવતા તેમણે તેમના મિત્રને કોઈ પાસેથી વ્યાજે પૈસા અપાવવાનું કહ્યું હતું. ત્યારબાદ વ્યાજના ત્રાસથી તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. એ જે નાણાં એને ભરતા ભરતા ટૂંકમાં એ વ્યાજના બોજ નીચે દબાયેલો અને એ અનુસંધાને પછી આ જે લોકો પાસેથી નાણાં લીધા એ લોકો સાથે માથાકૂટ થયેલી, મારામારી પણ થયેલી, એ મુજબની ફરિયાદ દાખલ થયેલી છે અને સાથે સાથે મની લોન્ડરિંગ એક્ટ પણ આ ફરિયાદમાં લગાવવામાં આવ્યો છે. કુલ 2 આરોપીઓ પોલીસે અટક કર્યા છે અને એની જે વિગતવાની તપાસ છે પોલીસ હાલમાં કરી રહી છે. 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતના કેસમાં ECBએ ઇતિહાસનો સૌથી મોટો કેસ કર્યો છે. GLDCના મદદનીશ નિયામક પ્રવીણકુમાર પાસે 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી, જેમાં આખા પરિવારને આરોપી બનાવાયો છે. આ મામલે ECBએ ગુનો નોંધ્યો છે. 1 વર્ષ પહેલા આ ચોરાયેલા ખેત તલાવડી કૌભાંડમાં વલસાડ જિલ્લાના ધરમપુરના ગુજરાત રાજ્ય જમીન વિકાસ લિમિટેડના મદદનીશ નિયામક પ્રવીણકુમાર પ્રેમલ, તેની પત્ની અને પુત્ર સામે સુરત ECB દ્વારા 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રવીણકુમારે બોગસ ખેત તલાવડી, સીમ તલાવડી, પાણીના ટાંકા, સરકારી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગતમાં માત્ર કાગળ પર દર્શાવી હતી, જેને પગલે ECB દ્વારા પ્રવીણકુમારની ગત 8 મહિના રોજ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ECBના ઇતિહાસનો આ સૌથી મોટો 10 કરોડથી વધુનો અપ્રમાણસર મિલકતનો કેસ છે. પ્રવીણકુમાર અને તેના પરિવારજનો દ્વારા જુદા જુદા એકાઉન્ટમાં 4.26 કરોડની રકમ જમા કરાવવામાં આવી હતી, જેમાંથી નોટબંધી બાદ 45.75 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. ECB દ્વારા બેંક એકાઉન્ટ અને મિલકતની તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી, જેમાં કુલ 10.54 કરોડથી વધુની મિલકતો વસાવી હોવાનું સામે આવ્યું હતું, જેથી ECBએ પ્રવીણકુમાર, તેની પત્ની દમયંતીબેન અને પુત્ર ચિરાગ સામે 201.62% વધુ અપ્રમાણસર મિલકતનો કેસ નોંધવામાં આવ્યો છે. તલસ્પર્શી તપાસ કરતા 10,54,57,416ની એમની જે સોર્સ ઓફ ઇન્કમ છે કાયદેસરની એના કરતા વધારે છે, એટલે આ 201% નો જેટલો અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો. તો આપણા ગુજરાતમાં આજે વાત કરીશું તીડના ત્રાસથી આંશિક રાહત.